ગુડ મોર્નિંગ સીયુસા સ્કૂલ આર યુ ઓલ કેમ છો વિદ્યાર્થીઓ આજના ગુજરાતી વિષયમાં આપણે લેશન ઇલેવન અને કાનો માત્ર ઓ શીખવાના છીએ અને હોમવર્કમાં તમારે લેશન ઇલેવન એના વર્ડ્સ અને ગ્લોસરી વન ટાઈમ તમારી નોટબુકમાં લખવાનું છે અને મહાવરો અને સ્વાધ્યાય ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાના છે ઓકે તો ચલો શરૂ કરીએ ઓકે વિદ્યાર્થીઓ આ કાનો અને માત્ર એ આ ઓ ની સંજ્ઞા છે જે વ્યંજન ની અંદર ઓ ભળશે એ વ્યંજન ને કાનો અને માત્ર લાગશે જેમ કે અહીંયા મોર નું ચિત્ર છે અહીં મ આપેલો છે અને તમે જુઓ કે મ વત્તા કાનો માત્ર એ બરાબર મો અને ર તો લગાવવો પડે મોર નું ચિત્ર છે એટલે તો એવી રીતે અહીંયા મ ની અંદર ઓ ભળતા ઓ ની સંજ્ઞા મને લાગી એટલે એટલે કે મ ને કાનો અને માત્ર લાગ્યો અને મ માંથી મો બન્યો મોર એવી જ રીતે અહીંયા ઢોલનું ચિત્ર આપેલું છે અહીંયા ઢ આપેલો છે ને જ્યારે ઓ ની માત્રા એટલે કે કાનો માત્ર લાગશે ત્યારે ઢમાંથી માંથી બનશે ઢો ઢોલ એવી રીતે અહીંયા આપણે ઓ શીખવાનો છે ઓકે ચાલો તો હવે આપણે લેશન વાંચીએ કોયલ જુઓ ક ને કાનો માત્ર છે ને ક ની અંદર ઓ ની માત્રા છે કુયલ પોપટ અહીંયા પ ની અંદર ઓ ની માત્રા છે મોર ની અંદર ઓની માત્રા છે મને ભાવે બોર કોયલ પોપટ મોર મને ભાવે બોર બોર આપો મને મોર પોપટ ગમે બોર આપો મને મોર પોપટ ગમે મોર મોર આવજે સાથે ઢેલ લાવજે આવજે સાથે ફરી એકવાર વાંચીશું કોયલ પોપટ મોર મને ભાવે બોર બોર આપો મને મોર પોપટ ગમે મોર મોર આવજે સાથે ઢેલ લાવજે હવે જો આગળ વાંચીશું દા દા નો અહિયાં ન ની અંદર ઓ ની માત્ર છે ડંગુરો ડંગોરો એટલે કે આ લાકડી આ છોકરાએ એના દાદાની લાકડી લીધેલી છે લીધો દાદા નો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો તેનો તે ઘોડો કીધો ડંગોરો લીધો છે અને એનાથી ઘોડો ઘોડો રમે છે ઘોડો ચાલે ધમ ધમ ઘુઘરી વાગે ઘમ ઘોડો ચાલે ધમ ધમ ઘુઘરી વાગે ઘમ ઘમ ઘોડો મારો કેવો પ્રશ્નાર્થ ચિહ્ન છે જ્યારે પ્રશ્ન પૂછવાનું હોય ત્યારે આ ચિહ્ન મૂકવાનું હોય આપણે આગળના લેશનમાં અલ્પ વિરામ પૂર્ણ વિરામ શીખ્યા ને તો આજે આ પ્રશ્નાર્થ ચિહ્ન જુઓ જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આ ચિહ્ન લગાવવાનું છે આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય ઘોડો મારો કેવો જોડો ના પહેરે એવો અહીંયા આશ્ચર્ય ચિહ્ન છે જુઓ જોડો ના પહેરેવો એટલે કે એવો ઘોડો છે જે પગમાં ચપ્પલ બૂટ નથી પહેરતો ઓકે ફરી વાર એકવાર વાર વાંચશું દાદા નો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો ઘોડો ચાલે ધમ ધમ ઘુઘરી વાગે ઘમ ઘમ ઘોડો મારો કેવો જોડો ના પહેરે એવો દાદાનો ડંગોરો લીધો તેનો તો મે ઘોડો કીધો ઘોડો ચાલે ધમ ધમ કુકરી વાગે ઘમ ઘમ ઘોડો મારો કેવો જોડો ના પહેરે એવો તો એવી રીતે અહીં આપણે આપણો લેશન 11 11મો લેશન વાંચ્યો હવે જુઓ નીચેના શબ્દો વાંચો અને બોલો રીડ દાદાનો ડંગોરો લીધો ઘોડો કીધો કેવો મારો તો તને કાનો માત્ર તો જોડો કોયલ પોપટ મોર બોર આપો જુઓ અહીં આ શબ્દ તમે વાંચશો એટલે તમને ઓ ની માત્રા સમજાશે હવે આપણે શબ્દાર્થ વાંચવાના છે ગ્લોસરી દાદા જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર ગ્રેન્ડ ફાધર ડંગોરો એસ ટી આઈ સી કે સ્ટીક ઘોડો એચ ઓ આર એસ ઈ હોર્સ ઘૂઘરી બી ડબલ એલ પેલ

ચિત્રો આપેલા છે એની નીચે શબ્દો આપેલા છે અને એ શબ્દ તમારે જોઈ જોઈ ને લખવાના છે નીચેના ચિત્રો ઓળખો શબ્દ વાંચો અને લખો જુઓ પહેલું ચિત્ર કરે છે આ બધા છોકરાઓ એકબીજાને રંગ ઉડાડે છે તો આ તહેવાર છે હોળી હોળી ધૂળેટી નો તહેવાર છે તો આ હોળી શબ્દ તમારે અહિયાં લખવાનો છે ત્યાર પછી જુઓ આ બધા કોણ છે લોક ગામના લોકો તો લોક લોક શબ્દ તમારે અહીંયા લખવાનું છે ચલો આને માથા ઉપર પહેરવાની શું છે આ હા ટોપી ટોપી શબ્દ છે ત્યાર પછી જુઓ આ શું છે ટોપલી ટોપલી શબ્દ છે તો તમારે અહીંયા ટોપલી લખવાનું છે ત્યાર પછી ઢોલ ઢોલ અહીંયા જોઈ જોઈને લખવાનું અને છેલ્લે છે ચોળી ચોળી ચણિયા ચોળીની ચોળી તો એ તમારે અહીંયા લખવાનું છે એવી રીતે આ બધા શબ્દ જોઈ જોઈને તમારે નીચે આપેલી જગ્યામાં લખવાના છે જુઓ પ્રશ્ન આ વાંચો અને લખો અહીંયા તમને ચિત્રો આપેલા નથી ફક્ત શબ્દો આપેલા છે અને શબ્દો તમારે જોઈ જોઈને લખવાના છે જુઓ સૌથી પહેલો શબ્દ છે ઓટલો અહીંયા તમે ઓટલો શબ્દ લખો ત્યાર પછી ઓટલા જેવો જ ચોટલો શબ્દ અહીંયા લખવાનો છે પોપટ પોપટ શબ્દ અહીંયા લખવાનો છે મોગરો આ તો એક ફૂલનું નામ છે મોગરો અહીંયા લખવાનું છે તો એવી રીતે અહીંયા મહાવરો આપણો પૂરો થયો આ મહાવરો તમારે તમારી ટેક્સ બુકમાં પૂરો કરવાનો છે હવે જુઓ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પ્રશ્ન ઈ કૌંસમાંથી શબ્દ પસંદ કરી વાક્ય પૂરા કરો અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે જેમ કે કુવો ઘોડો ગોટલો કેરીમાં ગોટલો હોય ને ચકડોળ ચકડોળ ક્યાં જોયું છે મેળામાં ડંગોરો ડંગોરો એટલે દાદાની લાકડી બોર આ તો એક ફળ છે ચલો હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યામાં જે સાચો શબ્દ હોય એ તમારે લખવાનો છે જેમ કે સૌથી પહેલું છે દાદાનો ખાલી જગ્યા લીધો દાદાનો શું લીધો તો ડંગોરો તો આ ડંગોરો શબ્દ તમારે અહીંયા લખવાનો ત્યાર પછી બીજી ખાલી જગ્યા જુઓ આ કેરીનો ખાલી જગ્યા છે શું છે કેરીમાં શું હોય ગોટલો તો ગોટલો શબ્દ તમારે અહીંયા લખવાનો છે આ કેરીનો ગોટલો છે ચલો નંબર ત્રણ જુઓ મને ખાલી જગ્યા ભાવે છે શું ભાવે છે બોર તો બોર શબ્દ તમારે અહીંયા લખવાનો છે નંબર ચાર જુઓ ગામના પાદરે ખાલી જગ્યા છે ગામના પાદરે શું છે કૂવો છે તો કૂવો શબ્દ તમારે અહીંયા લખવાનો છે નંબર ફાઇવ ચાલો ખાલી જગ્યામાં બેસીએ ચકડોળમાં ચકડોળ શબ્દ અહીં લખો ત્યાર પછી નંબર સિક્સ ડંગોરાનો મેં ખાલી જગ્યા કીધો દાદાનો ડંગોરો લઈને છોકરાએ શું કર્યું તું એનો ઘોડો બનાવ્યો હતો તો અહીંયા લખવાનું છે ઘોડો એવી રીતે આ ખાલી જગ્યા તમારે તમારી ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરવાની છે હવે જો વિદ્યાર્થીઓ પ્રશ્ન ઈ પાંચ પક્ષીઓના નામ લખો અહીંયા તમને એક બે ત્રણ ને પાંચ જગ્યા આપેલી છે અને પાંચ નંબર આપેલા છે તમારે તમારા મનગમતા પાંચ પક્ષીઓના પાંચ પંખીઓના નામ લખવાના છે તો એવી રીતે આજનો આપણો લેશન ઇલેવન ઓ અને કાનો માત્ર ઓ પૂરો થયો